ધોરણ આઠ ગણિત પ્રકરણ નંબર નવ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ આપણે નવ પોઈન્ટ આઠ એક પદીઓનો બહુપદી સાથે ગુણાકારમાં આપણે નવ પોઈન્ટ આઠ પોઈન્ટ એક એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર શીખી ગયા છે હવે આપણે નવ પોઈન્ટ આઠ પોઈન્ટ બે સાથે ગુણાકાર જેનો ચોપડીમાં પાના નંબર છે એકસો પિસ્તાળીસ હવે આપણે શીખવા માટે આપણે જાણીએ છીએ કે એક પદીનો બહુપદી સાથે ગુણાકારમાં આપણે કર્યું જ છે કે ત્રિપદી સાથે ગુણાકારમાં વિભાજનનો નિયમનો ઉપયોગ કર્યો છે તેવી જ રીતે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકારમાં પણ વિભાજનના નિયમનો જ ઉપયોગ કરવાનો છે તો આપણે એક ઉદાહરણ સાથે સમજીએ બુકમાં ઉદાહરણ માટે આપ્યું છે ચાર પી નો વર્ગ વત્તા પાંચ પી વત્તા સાત તો હવે આપણે સાદુરૂપ આપવાનું છે એટલે કે ગુણાકારનું સાદુરૂપ આપવાનું તો આ આપણે વિભાજનના નિયમનો ઉપયોગ થ્રી પીને સૌપ્રથમ પ્રથમ ફોર પી સ્ક્વેર વડે ગુણવાનું તો આપણે પહેલા કાઉસમાં ગુણ્યા છીએ થ્રી પી એટલે કે ત્રણ પી ગુણ્યા ચાર પી વર્ગ વધતા બીજા કાઉસમાં ત્રીપીને એટલે કે ત્રણ પીને પાંચ પી વડે ગુણવાનું એટલે કે ત્રણ પી ગુણ્યા પાંચ પી ચિહ્ન છે કાઉસમાં વધતાનું ત્રીજા કાઉસ માં ત્રણ પીને સાત વડે ગુણવાનું એટલે કે ત્રણ ગુણ્યા સાત હવે આપણે અલગ અલગ કાઉસ નું સાદરૂપ આપવાનું કાઉસમાં આપણે એક પદીનો એક પદી સાથે ગુણાકાર જ જોવા મળે છે જે આપણે શીખી જ ગયા છે તો આપણે ઝડપથી આનું રૂપ આપી દઈએ બરાબર મળશે ત્રણ ગુણ્યા ચાર બાર p पी पी। * p² એટલે કે p¹ * p² = p³ + 3 * 5 = 15 p * p એટલે કે p¹ * p¹ = p² એટલે કે p નો 2 ગણ એટલે કે p² ફોર કંસ પડતી ગયું હવે ત્રીજા કાઉસ નું સાધુ રૂપ ત્રણ ગુણ્યા સાત એકવીસ એક એટલે કે ખાલી પી જે આપણને જવાબ મળે છે તો એક પદીનો ત્રિપદી ગુણાકાર થઈ ગયો સિમ્પલ જ છે આવડશે જ હવે આપણે ઉદાહરણ નંબર પાંચ જોતા પહેલા પ્રયત્ન કરો શીખીએ પ્રયત્ન કરવામાં ગુણાકાર કરો છે તો રકમ લખીએ પ્રયત્ન કરો એક ચાર પી નો વર્ગ વધતા પાંચ પી વધતા સાત ત્રણ પી આ દાખલો ઉપરના દાખલા જેવો જ છે પરંતુ આપણને આ ત્રણ પી આગળ આપવામાં આવ્યું છે અહીં અહીં પાછળ આપવામાં આવ્યું છે પણ જવાબ તો સરખો જ મળે છે કારણ કે વિભાજનના નિયમનો ઉપયોગ જ કરવાનો છે તો પહેલા અહીં પહેલા કાઉસ આપવામાં આવ્યું છે પછી ગુણાકાર આપવામાં આવ્યું છે તો કોઈ પ્રોબ્લેમ નહીં ડરવાની જરૂર નથી અહીં પહેલી એક ત્રિપદીમાંથી પહેલા પદનો બહારના પદ છે તે ગુણાકાર કરવાનો બરાબર એ જવાબમાં લખવાનું પહેલા કાઉસમાં ચાર પી નો વર્ગ ગુણ્યા ત્રણ પી પછી છે કાઉસમાં વત્તાનું ચિહ્ન એટલે બાર લખવાનું વત્તા પછી બીજો કાઉસ કરવાનો તેના માટે પાંચ પીને ત્રણ પી સાથે ગુણવાનું એટલે કે પાંચ પી હવે રિયુ સાત ને ત્રણ પી સાથે ગુણવાનું એટલે કે સાત ગુણ્યા ત્રણ પી બરાબર જવાબ મળશે ચાર ગુણ્યા ત્રણ બાર હવે પી નો વર્ગ ગુણ્યા પી એટલે કે પી પીની બે ઘાટ ગુણ્યા પી ની એક ઘાટ ટોટલ થશે પીની ત્રણ ઘાટ

સાત ગુણ્યા ત્રણ એકવીસ પીને જવાબ બાર પીટ વધતા પંદર પીની બે ઘાટ વધતા એકવીસ પી મળે બરાબર ઉપરના દાખલાના અને નીચેના દાખલાનો જવાબ સરખો જ મળ્યો તેથી આપણે કાઉસ આગળ હોય કે પાછળ હોય ગુણાકારમાં સરખો જ થાય એટલે કે આ ક્રમનો નિયમ હવે આપણે થઈ જાય ઉદાહરણ પાંચ જોઈએ ઉદાહરણ પાંચ આપેલ પદાવલીનું સરળ સ્વરૂપ આપવો અને નિર્દેશ અનુસાર કિંમત શોધો અને નિર્દેશ અનુસાર કિંમત શું તું જેમાં પેલો દાખલો છે એક્સ કાઉસમાં એક્સ ઓછા ત્રણ વત્તા રકમ શું આપવામાં આવી છે તે જોઈએ સૌ પ્રથમ આપેલ પદાવલીનું સરળ સ્વરૂપ શોધું અહીં આપણને આ પદાવલી આપવામાં આવી છે આપણે સરળ સ્વરૂપ શોધવાનું છે એટલે કે આ ગુણાકાર કરવાનો છે પછી તેમાં કિંમત મૂકીને કિંમત શોધવાની તો આપણે પહેલા સરળ સ્વરૂપમાં લખીશું એક્સ ગુણ્યા એક્સ ઓછા ત્રણ વધતા બે તો આપણે સાદુ રૂપ આપવા માટે કાઉસને કળી નાખવાનું એટલે કે એક્સને એક્સ વડે ગુણવાનું અને પછી એક્સ ને ઓછા કરવા મળે બરાબર તો આપણે બે કાઉસ કરવાના એટલે પહેલા કાઉ પહેલા એક્સ ગુણ્યા એક્સ બીજા અહીં કાઉસમાં ઓછા છે એટલે ઓછા બીજા કાઉસમાં એક્સ ગુણ્યા ત્રણ વધતા બે અલગથી છે ગુણાકારમાં ખાલી આટલું જ છે એટલે વત્તા બે અલગથી છે એટલે તેને તેમનું ટેમ રાખવાનું બરાબર આપણને જવાબ મળશે એક્સ એક્સ ગુણ્યા ગુણ્યા એટલે કે એક્સની એક બીજી ઘાત એટલે થશે એક્સનો વર્ગ ઓછા એક્સ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ એક્સ વત્તા બે તો આપણને સરળ સ્વરૂપમાં લયું એક્સ નો વર્ગ ઓછા ત્રણ એક્સ વધતા બે હવે કિંમત શોધવાની છે એટલે કે કિંમત માટે બરાબર એક મૂકતા તો બરાબર કરીને લખીશું આપણે અહીં આમાં જ એક્સ બરાબર એક મૂકવાનું છે એટલે કે બરાબર એક્સની કિંમત એક મૂકવાની એકનો વર્ગ ઓછા ત્રણ એક્સ છે ત્યાં એક મૂકવાનું વત્તા બે બરાબર આપણને એકનો વર્ગ કેટલો થશે એક ગુણ્યા એક ઓછા ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ વત્તા બે એક ગુણ્યા એક बराबर एक, वत्ता बे, एक उच्छा उच्छा बे, वत्ता, बे, बे, वत्ता बे बराबर जीरो तो अपन ने जवाब मैं जीरोज रीते हम अपने दाखला नंबर बे जइए ત્રણ વાય કાઉસમાં બે વાય ઓછા સાત ઓછા ત્રણ કાઉસમાં માં વાય ઓછા ચાર ઓછા ત્રેસઠ જ્યાં વાય બરાબર ઓછા બે માટે કિંમત શોધવાની છે સૌ પ્રથમ આપણે સાદુરૂપ આપવાનું છે તો સાદુરૂપ આપવા માટે કાઉસ ને છૂતા પાડવાનું તો પહેલા એના માટે સાદુ રૂપ આપીએ પદ માટે એ ગુણાકાર છે કાઉસ એટલે ત્રણ બાય ને બે વાય ઓછા સાત સાથે ગુણવાનું છે તો ત્રણ ને બે વાય સાથે પહેલા ગુણવાનું પછી ઓછા સાત સાથે બરાબર વિભાજનના નિયમનો ઉપયોગ કરીને તો પહેલા કાઉસમાં ત્રણ વાયને બે વાય સાથે ગુણવાનું છે ત્રણ ગુણ્યા બે વચ્ચે છે ઓછાનું ચિહ્ન એટલે કે ઓછા લખીને બીજા કૌંસમાં ત્રણ વાય ને સાત સાથે ગુણવાનું ત્રણ વાય ગુણ્યા સાત હવે આપણે બીજા કાઉસ નું કરવાનું છે અહીં અને ઓછા ત્રણ સ્વરૂપે જ લેવાનું છે બરાબર અને ઓછા ત્રણ સ્વરૂપે ના લઈ તો પણ ચાલે તો પેલા ઓછા ત્રણ સ્વરૂપે ના લેવું હોય તો ચિહ્ન કરવું પડે પણ તો આપણે ના લઈએ એટલે ઓછાનું ચિહ્ન કરીએ છીએ ઓછા કામુસમાં ત્રણ ને વાય સાથે ગુણવાનું પછી ત્રણ ને ઓછા ચાર સાથે એટલે કે ત્રણ ને ભાઈ સાથે એટલે કે બીજો કાઉસ લઈને ત્રણ ગુણ્યા ભાઈ મોટો કાઉસ છે ઓછાનું ચિહ્નો છે ઓછા ત્રણ ગુણ્યા ચાર મોટો કામુસ પૂરો ઓછા થશે તેમના એમ એના સાથે ગુણાકારમાં કયા જ નથી માટે બરાબર હવે આનું ચાદુરૂપ આપવાનું આપણે ત્રણ વાય વાય ગુણ્યા બે તો આપણે પહેલાં ત્રણ ગુણ્યા બે કરવાનું ત્રણ ગુણ્યા બે બરાબર છ વાય ગુણ્યા વાય બરાબર વાય એક ઘાત ગુણ્યા વાયની બીજી ઘાત એટલે કે વાય વર્ગ ઓછા ત્રણ ગુણ્યા સાત

મોટા કાઉસ ને કાઢી નાખ્યા માટે છ વાયનો વર્ગ ઓછા એકવીસ વાય તેમના તેમ હવે ઓછાને અને સાથે કરવાનું છે ઓછા ત્રણ ભાઈ હવે ઓછાને અને સાથે ગુણવાનું છે માટે ઓછા ઓછા વર્તા બાર ઓછા ત્રીસ હવે વાય વાળા પદ કેટલા થયા પદીમાં સાદા પદ એક તેને કરવાનું છે બરાબર સાદુ પાપવાનું છે અહીં છ વાયનો વર્ગ એકલો જ છે એટલે તેમના તેમ લખી દેવાના ઓછા એકવીસ ઓછા ત્રણ એટલે કે ઓછાનું ચિહ્ન રાખવાનું છે અને એકવીસ વધતા ત્રણ કેટલા થશે ચોવીસ વાય તેવી જ રીતે બાર ઓછા ત્રેસેઠ એ બાદ બાકી જ કરવાની છે કારણ કે એક ઓછાનું ચિહ્નો છે મોટી સંખ્યા કઈ છે ત્રેસેઠ તેની આગળ છે ઓછાનું ચિહ્ન એટલે ઓછા આવશે અને નાની સંખ્યા છે બાર એટલે ત્રેસેઠ માંથી બાર ઓછા કરતા આપણને મળશે ઓછા બાર એટલે કે ત્રણ માંથી બે જાય તો એક અને છ માંથી એક જાય તો દસક પાંચ ઓછા એકાવન ની સાચાનું ચિહ્ન આવ્યું કારણ કે ઓછા ત્રેસે મોટી સંખ્યા છે બરાબર તો આપણને સરળ સ્વરૂપ મળ્યું છ વાય વર્ગ ઓછા વાય ઓછા એકાવન હવે કિંમત માટે વાય બરાબર ઓછા બે કરીને કરીશું વાય બરાબર ઓછા જવાબ મળશે અહીં જે જ્યાં ભાઈ આપ્યા છે ત્યાં આપણે ઓછા બે કિંમત મૂકવાની છે ભાઈ છે ત્યાં કાઉસ કરીને ઓછા બે મૂકવાનું વર્ગ તેમનો ઓછા છે જગ્યા ઓછા બે ઓછા એકાવન હવે છ તેમનો ટેમ ઓછા બે નો વર્ગ એટલે કે ઓછા બે ગુણ્યા ઓછા બે થશે અહીંયા ઓછા ઓછા વત્તા 24 * 2 - 6 51 - 10 - 6 *- 6 + 2 * 2 4 એટલે કે - 2 *- 2 = 4 થશે એટલે કે 6 કૌંસમાં 4 +

એટલે કે એકાવન માંથી અડતાળીસ ઓછા કરવાના ત્રણ થશે એકાવન ઓછા અડતાલીસ ત્રણ પરંતુ અહીં મોટી સંખ્યા પાસે ઓછાનું ચિહ્ન છે તે જવાબ મળશે ઓછા ત્રણ હવે થશે ચોવીસ ઓછા ત્રણ બરાબર એકવીસ થી જવાબ મળશે એકવીસ હવે હવે હોમવર્ક આ દાખલો છે હું એક રકમ આપું છું હોમવર્ક માટે રકમ આની યાદ રાખવાની છે ત્રીજો દાખલો ચાર એક્સ કામુસમાં ત્રણ વાય વત્તા બે વત્તા એક્સ ઓછા ત્રણ જ્યાં એક્સ બરાબર બે અહીં ભાઈની જગ્યા એક્સ જ લઈએ છીએ ત્રણ એક્સ વત્તા બે બરાબર ચાર એક્સ ત્રણ એક્સ વત્તા ત્રણ પેજ નંબર એકસો છેતાળીસ દાખલા નંબર ચાર થ્રી એક્સ કાઉસમાં ચાર એકસો ઓછા પાંચ વધતા ત્રણનું સાદુરૂપ આપો અને એક્સ બરાબર ત્રણ અને એક્સ બરાબર એકના છેદમાં બે માટે તેની કિંમત શોધો તો અહીં એક્સ બરાબર પહેલાં સાદરૂપ આપવાનું છે જે મળશે તો એક્સ બરાબર ત્રણ મૂકવાનું તે પહેલાં દાખલાનું પહેલી કિંમત મળશે અને બીજી કિંમત માટે એક જે રૂપ મળશે તેમાં એક્સ બરાબર એકના છેદમાં બે મૂકીને બીજી કિંમત શોધવાની છે ખબર પડશે તેવી જ રીતે અહી એ ગુણ્યા એનો વર્ગનું રૂપ આપવાનું છે સાથે સાદુરૂપમાં એ બરાબર ઝીરો એ બરાબર એક અને એ બરાબર ઓછા એક વારા ફરતે મૂકીને કિંમત શોધવાની છે આ આથા રૂપની ત્રણ કિંમત મળશે ખબર પડી તો હોમવર્ક જાતે કરવાનું છે